છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. નસવાડી ટાઉનમાં સાત જગ્યાએ મકાન અને દુકાનોમાં ગરફોડ ચોરી થઈ છે. નસવાડીમાં અવારનવાર ચોરીઓના બનાવ થતા રહે છે, ત્યારે પોલીસ તસ્કરોને પકડવામાં નિષ્ફળ જતા પોલીસ તંત્ર સામે લોકોનો રોષ ફેલાયો છે. નસવાડીમાં એક જ રાતમાં રહેણાંક મકાનો અને દુકાનોના શટર તોડી સાત સ્થળોએ ચોરી કરીને તસ્કરો પલાયન થઈ ગયા હતા. પોલીસ સ્ટેશનથી માત્ર 1 કિલોમીટર વિસ્તારમાં ચોરી થતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મકાનોમાંથી રોકડ રકમ અને સોના ચાંદીના ઘરેડાની ચોરી થઈ હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે. નસવાડીના સ્ટેશન વિસ્તાર મુખ્ય બજાર પરમાર ફળિયાના મકાનોમાં ચોરી થઈ હતી. 4 રહેણાંક મકાન તેમજ નસવાડી ગ્રામ પંચાયતના કેબલ વાયર પણ ચોરાયા છે. તસ્કરો લોખંડની ટોમીઓ સ્થળ પર મૂકી ગયા હતા અને ચોરી કર્યા બાદ નાસ્તાની મિજબાની દુકાનના ઓટલા પર કરી હોવાનું જણાઈ આવ્યું હતું. ચોરીના બનાવ અંગે પોલીસ સ્ટેશને જાણ કરવા છતાંય પોલીસ કલાકો સુધી સ્થળ પર ન પહોંચતા લોકો રોષે ભરાયા હતા. ચોરીની ઘટનાને અંજામ આપી 5 જેટલા તસ્કરો નસવાડીના માર્ગ ઉપર દોડી રહ્યા હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ત્યારે નસવાડી પોલીસે સ્થળ તપાસ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી હતી. જ્યારે અમારા પડોશીએ જાણ કરી કે તમારું શટર તૂટ્યું છે, તમે સવારમાં ફટાફટ આવ્યો દુકાને તો જોયું તમારું શટર, દુકાનનું શટર તૂટ્યું હતું, તોડેલું હતું અને અંદર ચોર લોકો અંદર ઘૂસીને રોકડ રકમ લઈ ગયા છે અને નસવાડીમાં 8-9 મકાન દુકાન તૂટ્યા છે અને 4,000 રૂપિયા જેવા લઈ ગયા છે. નસવાડી સ્ટેશન પર મેઇન રોડ ઉપર 6 જગ્યાએ તારા તૂટ્યા છે અને ચોરી થઈ છે. એમાં અશોકભાઈ અંબાલાલ ટેલરનું છે, તેને નિશાન વધારે બનાવ્યું છે. એની વસ્તુઓ અધી ઘરમાંથી ગઈ છે, કેમ કે રેસિડેન્ટવાળો હતો. બાકીના બધા જે દુકાનવાળા હતા એમને ઓછું નુકસાન થયું છે. પણ પેટ્રોલિંગમાં હતા તો કેવી રીતના તારા તૂટે? પેટ્રોલિંગમાં જઈએ છીએ અમે એમ કે પોલીસ, તો પછી તારા કેવી રીતના તૂટે? એટલે હવે આવી ઘટનાઓ જો મેઇન રોડ ઉપર બનતી હોય તો સહી સલામતી રહેના લોકોની, જેથી કરીને પાકો બંદોબસ્ત થાય અને પોઈન્ટ ગોઠવાય એવી અમારી માંગ છે. નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં આજે પમ્પિંગ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન પર ચોરી થયેલ છે. આજે અમારો ડ્રાઈવર ત્યાં દરરોજ ચાલુ બંધ કરે છે સવાર સાંજ. તો ત્યાં જોવા ગયા ને તો શટર ઉચકેલો હતો ને અંદર જોયું તો 3 વાયર કપાયેલા હતા. એટલે લગભગ 60,000 રૂપિયાના આવે છે અને અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. આજે નસવાડી પોલીસ સ્ટેશનમાં તો આગળ પગલાં લેશું. ના મોટર નહીં, ખાલી 3 ફેઝ જેવા આવે ચોરાયેલા છે 3, એની કિંમત લગભગ 60,000 રૂપિયાની છે. દિનેશ ગોડ, લાઈવ ગુજરાત ન્યૂઝ, નસવાડી.